नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल ध वर्ल्ड ऑफ नॉलेज में आप सौनु हार्दिक स्वागत छे। मित्रों, आज आप गुजराती साहित्यना महत्वना 50 MCQ नी चर्चा करीशुं। जोईए सौ प्रथम प्रश्न, तो दयारामनी कर्मभूमि कई छे? तो तेमा आवशे डभोय। दयारामना शू वखाणाय छे? तो तेमा आवशे गरबी। देहाभिमान हतु पासेर, विद्या मरता वध्यू शेर, पंक्ति कोनी छे? तो आ पंक्ति छे ई अखानी छे। त्यारबाद जोईए तो नरसिंह मेहतानो जन्म क्यां थयो हतो? तो नरसिंह मेहतानो जन्म तळाजामां थयो हतो। भूतळ भक्ति पदार्थ मोटू, ब्रह्मलोकमां नहीं रे, कोनी जाणीती पंक्ति छे? तो आ पंक्ति छे नरसिंह मेहतानी छे। राम राखे तेम रहिए ओ धवजी, राम राखे तेम रहिए, आ पंक्ति कोनी छे? तो आ पंक्ति छे मीराबाईनी छे। क्या कवि झूरणा छंदना प्रयोग माटे जाणीता छे? तो तेमा आवशे नरसिंह मेहता, एटले के नरसिंह मेहताना मोटा भागना प्रभातिया ई झूरणा छंदमां लखायेला छे। लता अने बीजी वार्ताओ क्या साहित्यकारनो प्रथम काव्य संग्रह छे? तो तेमा आवशे गुलाबदास ब्रोकर। देशी राज्योना विलीनीकरणमां क्या गुजराती साहित्यकारे अगत्यनी भूमिका भजवी हती? तो तेमा आवशे कन्हैयालाल मुंशी। वैष्णव भजन तो तेने कहीए, कोनी जाणीती पंक्ति छे? तो आ पंक्ति छे नरसिंह मेहतानी छे। त्यारबाद जोईए तो नीचेनामांथी कई कृति मीराबाईनी नथी? तो हुंडी छे ई कृति मीराबाईनी नथी। त्यારબાદનો પ્રશ્ન જોઈએ તો નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે? તો જૂનાગઢ છે। ઊંચી મેડી તે મારા સંતની કોની જાણીતી પંક્તિ છે? તો નરસિંહ મહેતાની પંક્તિ છે। ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ખંડકાવ્ય અને તેના લેખકનું નામ જણાવો? તો તેમાં આવશે વસંત વિજય, પ્રથમ ખંડકાવ્ય હતું અને તેના લેખક હતા કવિ કાંત। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા સમર્થ નાટ્યકાર અને નવલકથાકારે સૌપ્રથમ અવેતન રંગભૂમિની શરૂઆત કરી હતી? તો તેમાં આવશે ચંદ્રવદન સિંહ મહેતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન, તો કોને કવિ નાનાલાલે જગત સાક્ષર કહ્યા છે? તો તેમાં આવશે ગોવર્ધન રામ। ત્યારબાદનો પ્રશ્ન છે કે સ્નેહ મુદ્રા કોની જાણીતી કૃતિ છે? તો તેમાં આવશે ગોવર્ધન રામ ત્રિપાઠી। કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં આવશે બાલાશંકર કથારિયા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સ્મરણ યાત્રા કોની આત્મકથા છે? તો કાકા સાહેબ કાલેલકરની આત્મકથા છે। ગુજરાત મિત્ર સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? તો દિનશા તાલિયા ખાને આ શરૂ કર્યું હતું, ગુજરાત મિત્ર। ત્યારબાદ જોઈએ તો ગોવર્ધન ત્રિપાઠીનું જન્મસ્થળ ક્યું છે? તો નડિયાદમાં ગોવર્ધન ત્રિપાઠીનો જન્મ થયો હતો। ક્યા કવિને બ્રહ્મનિષ્ઠ અને અભેદ માર્ગના પ્રવાસી તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં આવશે મણિલાલ ત્રિવેદી। ત્યારબાદ જોઈએ તો નૃસિંહાવતાર નાટક એ કોની કૃતિ છે? તો તેમાં આવશે મણિલાલ ત્રિવેદી। કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે, કોની જાણીતી પંક્તિ છે? તો તેમાં આવશે મણિલાલ ત્રિવેદી। ક્યા સાહિત્યકારને ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કહેવામાં આવે છે? તો તેમાં આવશે નરસિંહરાવ દિવેટિયા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નરસિંહરાવ દિવેટિયાની કઈ કવિતાને અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી કહેવામાં આવે છે? તો તેમાં આવશે કુસુમ માળા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રમણલાલ વસંતલાલ દેસાઈની કઈ નવલકથા પરથી ફિલ્મ બનાવવામાં આવી છે? તો તેમાં આવશે કોકિલા અને પૂર્ણિમા, એના પરથી છે એ ફિલ્મ બનાવવામાં આવી છે। પ્રેમાનંદ અભિમન્યુ આખ્યાનની નાયિકાનું નામ શું છે? તો તેમાં આવશે ઉત્તરા, ઉત્તરા છે તેની મુખ્ય નાયિકા છે। લકી ફિલ્મ સ્ટુડિયો હાલોલમાં સૌપ્રથમ કઈ ગુજરાતી ફિલ્મ નિર્માણ પામી? તો તેમાં આવશે સંતુ રંગીલી। ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ રવિ ભાણ સંપ્રદાયના સંત હતા? તો તેમાં આવશે દાસી જીવન। મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, કોની જાણીતી પંક્તિ છે? તો તેમાં આવશે નરસિંહરાવ દિવેટિયા। ત્યારબાદ જોઈએ તો તરંગ લીલા અને વિવર્ત લીલા કોની જાણીતી કૃતિઓ છે? તો તેમાં આવશે નરસિંહરાવ દિવેટિયા। વળાંક પગરવ સતત એ ક્યા જાણીતા ગઝલકારના કાવ્ય સંગ્રહ છે? તો તેમાં આવશે આદિલ મંસૂરી। લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? તો તેમાં આવશે ચુનીલાલ મડિયા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો આ વાધીને કરુણગાન વિશેષ ભાવે પંક્તિ કોની છે? તો તેમાં આવશે નરસિંહરાવ દિવેટિયા। આનંદ શંકર ધ્રુવે કોને ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ કહ્યા છે? તો તેમાં આવશે રમણભાઈ નીલકંઠ। અને કયા કવિને ખંડકાવ્યના જનક કહેવામાં આવે છે? તો તેમાં આવશે કવિ કાંત। પૂર્વાલાભ કોનો જાણીતો કાવ્ય સંગ્રહ છે? તો કવિ કાંતનો છે એ કાવ્ય સંગ્રહ છે।
ओ हिंद देव भूमि संतान सौ तमारा ए कोनी जाणीती पंक्ति छे? तो आ पंक्ति पण कवि कांतनी ज छे। क्या कवि ने गुजरातना ओमार खयम अने गुजरातना वर्थ वुडवर्थ तरीके ओळखवामां आवे छे? तो तेमां आवशे कलापी, कुमार अने गौरी तथा सागर अने शशि कोनी जाणीती पंक्ति छे? तो तेमां आवशे कवि कांत। ત્યારબાદનો પ્રશ્ન છે, અખોવન, આપઘાત અને અલ્લાબેલી એ સુપ્રસિદ્ધ નવલકથાઓનો લેખક કોણ છે? તો ગુણવંતરામ આચાર્ય છે, એના લેખક છે। કવિ નાનાલ અને મહાકાવ્યનો પ્રયોગ તેમની કઈ રચનામાં કર્યો છે? તો કુરુક્ષેત્રમાં કર્યો છે। બિલ્લમંગલમ, હૃદય ત્રિપુટી અને સારા સાંકુતલ એ કોના જાણીતા ખંડકાવ્ય છે? તો તેમાં આવશે કવિ કાંત। જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની કોની જાણીતી પંક્તિ છે? તો આ પંક્તિ કવિ કલાપીની છે। માયા અને મુદ્રિકા તથા હમીરજી ગોહિલ કોની જાણીતી કૃતિ છે? તો કવિ કલાપીની છે। કોને આધુનિક કવિતાના જ્યોતિધર કહેવામાં આવે છે? તો બકો ઠાકોરને આધુનિક કવિતાના જ્યોતિધર કહેવામાં આવે છે। હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે કોની જાણીતી પંક્તિ છે? તો આ પંક્તિ કવિ કલાપીની છે। અવિનાશ વ્યાસે સૌપ્રથમ કઈ કૃતિ ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું છે? તો તેમાં જોઈએ ગુણ સુંદરીનો ઘર સંસાર, તેમાં સંગીત આપ્યું છે। લાભાશંકર ઠાકરનું ઉપનામ શું છે? તો તેમાં આવશે પુનર્વસુ। ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સૌપ્રથમ કઈ ફિલ્મ બની હતી? તો ધરતીના અમી એ ફિલ્મ છે, એ ગાંધીનગરમાં બનેલી છે। વિચાર પ્રધાન કવિતા એ જ ત્રીજો તેમ જાતિની કવિતા છે આ સિદ્ધાંત ક્યાં કવિ આપ્યો છે? તો તેમાં આવશે બકો ઠાકોર। 1924 પ્રકાશિત થતું ગુજરાતનું પ્રસિદ્ધ સામાયિક ક્યું છે? તો તેમાં આવશે કુમાર। ધીરુભાઈ ઠાકરનું ઉપનામ શું છે? તો કે સવ્યસામી। પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રેમાનંદે 165 કડવાનું ક્યુ સૌથી મોટું આખ્યાન લખ્યું છે? તો તેમાં આવશે 10 મસ્કંદ। જે પહોંચતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી એ કોની જાણીતી પંક્તિ છે? તો આ પંક્તિ કવિ કલાપીની છે। કનૈયાલાલ મુનશીએ કોને પ્રણય અને અશ્રુના કવિ કહ્યા છે? તો તેમાં આવશે કલાપી। શેહની ઉપનામ કોનું છે? તો તેમાં આવશે બકો ઠાકોર। મહિપતરામ નીલકંઠે કોનું જીવનચરિત્ર લખ્યું છે? તો એમાં કરશનદાસ મુરજી આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, યુગવંદના કયા કવિનો કાવ્ય સંગ્રહ છે? તો તેમાં આવશે જવેષણ મેઘાણી। અને છેલ્લો પ્રશ્ન કે રઘુનાથ બ્રહ્મભટ્ટે ક્યા સ્વરચિત નાટક માટે મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે ગીત લખ્યું છે? તો તેમાં આવશે શત્ર વિજય। વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજને લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।